વાવાઝોડાને લઈને સૌથી મોટા સમાચાર, રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર પડશે ભારેથી અતિભારે વરસાદ. તો હાલ મિત્રો, અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે સપ્ટેમ્બરમાં વાવાઝોડાના ટ્રિપલ એટેકનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આ સાથે સાથે રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર ભારેથી અતિભારે વરસાદ. તો હાલ મિત્રો, બંગાળની ખાડી પર સિસ્ટમ બની શકે છે અને આ સિસ્ટમ જે છે એ 6-8 ની અંદર બંગાળની ખાડીની અંદર બનશે વાવાઝોડું. અને આ વાવાઝોડાની અસરના ભાગરૂપે ફરી વખત ભારેથી અતિભારે વરસાદની આગાહી. આ સાથે સાથે ગુજરાતના, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારોની અંદર ભારેથી અતિભારે વરસાદની હાલ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. આ સાથે સાથે બંગાળની ખાડીની અંદર ફરી વખત મિત્રો સિસ્ટમ બની અને તે વાવાઝોડાની અંદર તબદીલ થશે કે નહીં તેના વિશે સંપૂર્ણ નવી અપડેટ જેમાં આવશે એમ અમે તમને જણાવતા રહીશું. આ સાથે સાથે 12-17 સપ્ટેમ્બર આસપાસ પણ મિત્રો બંગાળની ખાડીની અંદર નવી સિસ્ટમ પણ બનશે અને ત્યારબાદ 27-5 ઓક્ટોબર દરમિયાન પણ નાના નાના વાવાઝોડાઓ આવી શકે છે એવું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આ સાથે સાથે અરબી સમુદ્રમાં પણ મિત્રો હળવું લો પ્રેશર સિસ્ટમ પણ બની શકે છે અને જેની અસરના ભાગરૂપે ગુજરાત રાજ્યની અંદર ફરી વખત વરસાદી માહોલ પણ જોવા મળી શકે છે. આ ઉપરાંત મિત્રો સપ્ટેમ્બરની અંદર સક્રિય ચક્રવાત સક્રિય થતા રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર ભારે વરસાદની હાલ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. તો બીજી બાજુ સપ્ટેમ્બર મહિનાની અંદર વારંવાર ચક્રવાત સક્રિય પણ થઈ શકે છે. આ સાથે સાથે બંગાળની ખાડીની અંદર જે સિસ્ટમ બનશે અને તે મિત્રો કેટલી અંદર અસર કરશે તેના વિશે પણ મિત્રો જેમ સંપૂર્ણ નવી અપડેટ આવશે એમ અમે તમને જણાવતા રહીશું. હાલ મિત્રો, આગામી 2-3 દિવસ સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર જેવા કે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર અમુક અંશે હળવો વરસાદ, અમુક અંશે વીજળીના કડાકા ભડાકા સાથે પણ વરસાદની હાલ આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે.